प्रश्न नंबर 4 ની અંદર કીધું છે કે તમે એવી કઈ નાનામાં નાની સંખ્યા આપેલી સંખ્યામાંથી બાદ કરીએ ત્યારે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બને અને એનું વર્ગમૂળ પણ તમારે શોધવાનું છે। તો પહેલા આપણે ભાગાકારની રીત છે એના દ્વારા આના ભાગ ચલાવી અને શોધીએ। તો જુઓ ડાબી બાજુથી બનશે તો 0 2 અને 4 એવા બે જોડ બનશે। હવે 4 છે તો એના ઓલે આપણે લખી દઈએ કે 1 નો વર્ગ 1 થાય 2 નો વર્ગ 4 થાય। તો આ 4 સંખ્યા આવી ગઈ 2 ના વર્ગમાં તો 2 લેવા પડશે તો 2 અને 2 અને ઉપર એ 2 આવશે બરાબર। તો 2 ને 2 4 થશે 2 2 4 ચારે 0 આવશે તો હવે ઉપરથી 0 અને 2 ઉતારેલા છે। તો હવે જો 0 2 આયા તો અહીંયા કઈ સંખ્યા મૂકવી ને અહીં કઈ સંખ્યા મૂકવી તો એ શોધી શકાતું નથી, ખાલી 4 આવી ગયા બરાબર છે। તો હવે બે સંખ્યા છે તો હવે એનો મતલબ કે અહીંયા તમને શેષ મળે છે અને શેષ કેટલી મળે છે 2 મળે છે। તો એનો મતલબ કે હવે આપણે લખીએ કે 402 નું 402 નું ભાગાકાર ની રીતે વર્ગમૂળ શોધતા શેષ 2 મળે છે અને શેષ 2 મળે છે કે જેથી હવે અહીંયા જો હું બે સંખ્યા ઉતારી તો અહીંયા હું 0 મૂકી શકું અને અહીંયા જો હું 0 મૂકું તો અહીંયા પણ શું આવે 0 મુકાય બરાબર છે। તો શોધતા શેષ 2 મળે છે કે જેથી 20 નો વર્ગ એ 402 થી કેટલો છે 2 નાનો છે બરાબર કે નહીં। તો 20 નો વર્ગ એ 402 થી 2 નાનો છે અને તેથી 2 ને આપણે શેમાંથી 402 માંથી બાદ કરતા મળતી સંખ્યા કેવી હોય પૂર્ણ વર્ગ બને। તો 402 માંથી 2 બાદ કરીએ તો 400 આવે અને તેથી 400 નું વર્ગમૂળ એ તમને 20 મળી જાય જે આપેલી સંખ્યા। તો આપણે નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરી તો 2 બાદ કરી, નાનામાં નાની સંખ્યા 2 અને જેના કારણે તમને જવાબ આવી। હવે બીજામાં જોઈએ તો 19 89 છે તો આ ગ્રુપ અને આ ગ્રુપ બન્યું। હવે 19 તો આપણને ખબર છે કે 4 નો વર્ગ તો ભાઈ 16 આવે અને 5 નો વર્ગ તો 25 થાય। તો 19 છે 16 અને 25 ની વચ્ચે આવે છે તો 16 ને 25 ની આવે તો નાની સંખ્યા 16 લઈએ તો 16 નું વર્ગમૂળ 4 છે તો એનો મતલબ અહીંયા 4 લઈશું તો નીચે પણ 4 અને ઉપર પણ 4 અને 4 ચોક 16 અને અહીંયા 4 ને 4 કેટલા થશે તો 8 થશે। હવે 16 જાય તો 19 માંથી 16 જાય તો 3 હવે ઉપરથી 89 ઉતાર્યા છે હવે આપણે ભાગ ચલાવવા અહીંયા જે સંખ્યા મૂકી એ સંખ્યા અહીંયા મૂકાશે અને સરવાળામાં પણ મૂકાશે તો 3 મૂકું તો નીચે પણ 3 3 તરી 9 અને 8 તરી 24 હજુ નાની છે તો આપણે મૂકીએ 5 તો 5 પાયો પાયો 25 ના 5 વિધિ 2 8 પંચ્યુ 40 ને 2 42 તો મોટી થઈ જાય છે તો 84 અને 4 4 ચોક 16 ના 6 વિધિ 1 8 ચોક 32 ને 1 33 તો 336 તો અહીંયા આવી જાય 85 એ તો મોટી થઈ જાય છે તો અહીંયા 4 મૂક્યા તો 4 તો 4 4 8 અને 8 અને અહીંયા 84 × 4 તો કેટલી આવે છે 336 આવે છે તો 9 માંથી 6 જાય તો 3 આવશે
आठ में त्रण जाए तो पांच अने जीरो, तो अहीं तमने शेष केटली मड़ी गई, तो शेष मड़ी गई है तमने तेपन। तो ये शेषवाड़ी संख्या है जेना थी आपने एने बात करी सकिए छे। तो अहीं ओगनीस नेव्यासी नू भागाकारनी रीते वर्गमूल शोधता शेष तेपन मळे छे, अने जेथी ऊपर जुओ चुम्बालीस चुम्बालीस नो वर्ग ए आ ओगनीस नेव्यासी थी तेपन केवो छे नानो छे, अने तेथी तेपन ने ओगनी नेव्यासी माथी बाद करता मळती संख्या पूर्ण वर्ग बने। तो ओगनी नेव्यासी हता एमांथी तेपन बात करिए तो नवमांथी त्रण जाए तो छ, आठमांथी पांच जाए तो त्रण, अने ओगनीस ओगनीस छत्रीस मळे। तो आ ओगनीस छत्रीस नू वर्गमूळ तो आपणे शोधी दीधुं छे केटलुं चुम्बालीस थाय। તો પછી ઓગણીસ છત્રીસ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને જેનું વર્ગમૂળ ચુમ્બાલીસ છે। હવે ત્રીજો દાખલો છે બત્રીસ પચાસ, બરાબર? તો એમાં પણ બત્રીસ પચાસ છે, તો બે બેનું ગ્રુપ બને તો બત્રીસનું, હવે બત્રીસ તો પાંચનો વર્ગ પચીસ, છનો વર્ગ છત્રીસ, તો પચીસ અને છત્રીસની વચ્ચે આવશે બત્રીસ, માટે નાની સંખ્યા પાંચ, તો પાંચનું નાની સંખ્યા પચીસ આવે તો પચીસનું વર્ગમૂળ પાંચ, એટલે આપણે પાંચ લેવા પડે, તો પાંચ પાંચ અને પાંચ, પાંચ પાંચ પચીસ, પાંચ ને પાંચ આ બાજુ સરવાળો દસ, હવે જુઓ દસ ને બે બાર, બારમાંથી પાંચ જાય તો સાત, ઉપરથી ઉતાર્યા પચાસ, તો હવે અહીંયા સો દસ છે તો અહીંયા ગુણકમાં કઈ મૂકવાની છે તમારે, તો અહીંયા હું સાત મૂકું તો અહીંયા સાત, સિત્યું સિત્યું ઓગણપચાસ, નવ ચાર, તો ચાર અને સાત એકા સાત, તો અહીંયા સાત આવ્યા, નીચે પણ સાત, તો ચૌદ એક એક, તો એકસો સાત ગુણ્યા સાત કરશું ત્યારે તમને સાતસો ને ઓગણપચાસ મળે છે। તો અહીંયા જુઓ તો એક શેષ મળે છે, તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ એક મળે છે, અને જેથી સત્તાવનનો વર્ગ એ બત્રીસ પચાસથી એક અંક નાનો છે, અને તેથી એક એ બત્રીસ પચાસમાંથી બાદ કરતા મળતી સંખ્યા કેવી થાય પૂર્ણ વર્ગ બને। તો બત્રીસ પચાસમાંથી એક જાય તો બત્રીસ ઓગણપચાસ મળે, તો એનો મતલબ કે આ બત્રીસ ઓગણપચાસનું વર્ગમૂળ એ તમારું સત્તાવન થાય, અને નાનામાં નાની સંખ્યા કઈ તો એક જે બાદ કરો ત્યારે તમારી સંખ્યા પૂર્ણ વર્ગ બને। પ્રશ્ન નંબર ચારમાં હવે છેલ્લા બે દાખલો છે ચોથો અને પાંચમો, તો એની અંદર પણ આઠસો ને પચીસ છે, તો પચીસ અને આઠ એવા બે ભાગ પડે, તો ભાઈ આઠ છે તો બેનો વર્ગ ચાર થાય, ત્રણનો વર્ગ નવ થાય, તો ચાર અને નવ વચ્ચે આવે છે ને આઠ સંખ્યા, માટે નાની સંખ્યા ચાર લઈએ તો ચારનું વર્ગમૂળ બે છે, માટે આપણે શું લેવાનું
બે બે અને બે લઈશું. તો આ બાજુ સરવાળો છે તો બે ને બે ચાર, અહીંયા બે દૂ ચાર ગુણાકાર, આઠમાંથી ચાર જાય તો ચાર, ઉપરથી ઉતાર્યા પચીસ. હવે અહીંયા ચાર છે તો અહીંયા એક સંખ્યા લખવાની છે, એ જ સંખ્યા નીચે સરવાળામાં આવશે અને એ જ સંખ્યા અહીંયા પણ આવશે. તો પિસ્તાલીસ અને પાંચ લઈએ, બંને સરખી, પાંચ પાંચ પચીસ, પાંચ અને બે ચાર પંચું વીસ ને બે બાવીસ, બહુ નાની છે તો પિસ્તાલીસ નહીં લેવાય. હવે આપણે લઈએ અડતાલીસ લઈએ, આઠ અડતાલીસ અને આઠ, તો અઠ્યો અઠ્યું ચોસઠ, ચાર છ, આઠ સંગ અડતાલીસ, અડતાલીસ ને છ એ તો સંખ્યા વધી જશે, અડતાલીસ ને છ તો ચોપન થશે, એટલે તો છેતાલીસ સાત લઈએ. ચાલો તો સિત્યુ સાત સંગ બેતાલીસ વધી જશે, છ લઈ લઈએ, સુડતા એટલે છેતાલીસ, છ છાયો છાયો છત્રીસના છ વિધિ ત્રણ, સો ચોક ચોવીસ, ચોવીસ ને ત્રણ સત્યાવીસ તો નથી આવતા, સુડતાલીસ પણ જોઈ લઈએ, સાતે સિત્યુ સિત્યુ ઓગણપચાસના નવ વિધિ ચાર, સાત ચોક અઠ્યાવીસ, અઠ્યાવીસ ને ચાર, અઠ્યાવીસ ને ચાર બત્રીસ, તો બત્રીસ ત્રણસો ઓગણત્રીસ આવે છે. અને આઠે જોઈએ તો અઠ્યો અઠ્યું ચોસઠના ચાર વિધિ છ, આઠ ચોક બત્રીસ, બત્રીસ ને છ આડત્રીસ, તો ત્રણસો ચોરાસીના નજીક છે. તો નવ વડે પણ જોવા પડશે, નવે પણ લઈએ, નવે નવે એક્યાસી, તો નવે નવે એક્યાસીના એક વિધિ આઠ, નવ ચોક છત્રીસ, છત્રીસ ને આઠ તો ચુમ્માલીસ, તો આ તો વધી જાય છે તો આઠે આવી જાય છે, તો અડતાલીસ આઠ અને આઠ, તો આઠ ના સોળના છ વિધિ એક અને પાંચ આવ્યા, અઠ્યો અઠ્યું ચોસઠ, ચોસઠના ચાર આવ્યા બરાબર, વિધિ છ હતી અને આઠ ચોક બત્રીસ, બત્રીસ ને છ આડત્રીસ, એટલે આઠે ભાગ ચાલી ગયો તો ત્રણસો ને ચોરાસી આવી ગયા. પાંચમાંથી ચાર જાય તો એક છે, દસ ને બે બાર, બારમાંથી આઠ જાય તો ચાર છે, તો અહીંયા એકતાલીસ આવે છે. હવે આગળ તો ચાલવાનો જ નથી ભાગ, તો એનો મતલબ નાનામાં નાની સંખ્યા એકતાલીસ એસેમાંથી આઠસો પચીસમાંથી બાદ કરતો મળતી સંખ્યા કેવી હોય, પૂર્ણ વર્ગ. આ લખાણ છે તમે અલગ રીતે પણ લખી શકો છો. તો હવે એકતાલીસ જે શેષ વધે છે એ બધું મેં લખ્યું નથી, તો આઠસો પચીસ માઇનસ એકતાલીસ કરી દઈએ, પાંચમાંથી એક જાય તો ચાર બરાબર, દસ ને બે બાર છે, બારમાંથી ચાર જાય તો આઠ આવશે અને અહીંયા સાત, તો સાતસો ચોરાસી આવે, તો સાતસો ચોરાસીનું વર્ગમૂળ તમને અઠ્યાવીસ મળે છે અને આ પૂર્ણ વર્ગ સંખ્યા મળી ગઈ તમને. તો આ રીતે કરી શકાય છે. હવે આપ્યું છે તમને ચાર ચાર હજાર, તો અહીંયા અલગથી લખીને બતાવ્યું છે, તો આ બેનું ગ્રુપ ને આ બેનું ગ્રુપ, તો પહેલાં ચાલીસ છે, તો ચાલીસ છે એ કયા ગ્રુપમાં આવશે એ તમારે શોધવું હોય, તો ત્રણનો વર્ગ સોરી છનો વર્ગ છત્રીસ અને સાતનો વર્ગ ઓગણપચાસ થાય, તો છત્રીસ ને ઓગણપચાસ વચ્ચે ચાલી આવે છે, માટે છત્રીસ લેવાના નાની સંખ્યા, એમાં પણ છ લેવાનું એનું વર્ગમૂળ, તો છ છ અને ઉપર છ, તો છ ને છ કેટલા થાય બાર, છાયો છાયો છત્રીસ, એટલે ચાર વધ્યા, ઉપરથી બે આખા ગ્રુપ ઉતાર્યા તો બાર. હવે અહીંયા જે સંખ્યા મૂકવાની છે તો અહીંયા આપણે લખીએ બાર હતા, તો હવે અહીંયા મૂકીએ એ જ સંખ્યા સરવાળામાં નીચે આવશે, અહીંયા જે મૂકીએ એ જ એના ગુણાકારમાં લેવી પડશે નીચે, તો એકસો પચીસ વંચ્યા તો પાંચ, છસો પચીસ થઈ જાય છે, તો ચારે લઈએ આપણે, તો ચાર ચાર ચોક સોળ, એક
चार दो आठ ने एक नौ अने चार एका चार वधी जाए छे तो अहीं त्रण लईए तो नीचे पण त्रण लईए त्रण तरी नौ त्रण दु छ अने त्रण एका त्रण तो अहीं केटला लीधा त्रण तो नीचे त्रण ने अहीं पण त्रण तो केटला मळे 369 दसमांथी नौ जाए तो एक अहीं नौमांथी छ जाए तो त्रण अने अहीं जीरो तो 31 तो અહીંયા હું આવું પણ લખતો નથી સીધું કહી દઉં છું કે 31 એ નાના નાની સંખ્યા છે કે જે તમારે સેમાંથી આ 4000માંથી બાદ કરી દઈએ તો જુઓ અહીંયા 3 9 9 અને 10 10માંથી 1 જાય તો 9 9માંથી 3 જાય તો 6 9 અને 3 તો આ 39 69 એ પૂર્ણ વર્ગ સંખ્યા થાય અને એનું વર્ગમૂળ 63 મળે કેમ તો અહીંયા જે શેષ મળે છે એ એવી નાનામાં નાની સંખ્યા છે કે જેને તમારે આપેલી સંખ્યામાંથી બાદ કરીએ ત્યારે મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય આ બાદબાકી કરતાં અને એનું વર્ગમૂળ આ 63 મળે કેમ કે 63નો વર્ગ કરો તો એ આ સંખ્યામાં 31 બાદ કરવા જેટલી સંખ્યા હોય જે આગળના દાખલા લખ્યા એ રીતે તમારે રીત પ્રમાણે લખવાનું છે મેં તમને સીધું જ બતાવી દીધું છે